કોઈ ભૂતિયા કિસ્સો મળે છે કે એઝ અ જાસૂસ તરીકે તમને કીધું કે આ બંગલામાં અમને લાવ્યું છે કંઈક છે અને તમે એની જાસૂસી કરીને આપો કે એ ટાઈપનો કંઈક કે જેમાં ભૂતનું કનેક્શન અને જાસૂસી બંને લાગતું હોય એટલે એમાં એક રાજસ્થાનનો એક રાજપરિવારનો કિસ્સો હતો હવે રાજપરિવારથી આપણે વાત કરીએ એટલે આમની લેગેસી છે હજારો વર્ષોથી તમે ગુજરાતમાં એમપી યુપીમાં રાજસ્થાનમાં આ પ્રદેશમાં હરિયાણામાં કે પંજાબમાં જોશો તો પાંચસો વર્ષ સાતસો આઠસો હજાર વર્ષ જૂના મહેલો અને કિલ્લાઓ છે એટલે રાજપરિવાર અત્યારે જ સિટીમાં બીજા નવા મહેલ રહે છે નવો મહેલ પણ આશરે એસી નેવું વર્ષ વર્ષ જૂનો છે પણ જૂના મહેલમાંથી જ્યારે એમણે શિફ્ટ થઈને આ બાજુ આવ્યા પછી જૂના મહેલમાં મ્યુઝિયમ અને જૂના શસ્ત્રો અને અમુક કિંમતી વસ્તુઓ એમણે રહેવા દીધેલી તો એમાંથી બે ચાર છ વસ્તુઓ ધીમે ધીમે કંઈ ચોરી થઈ અને ત્યાં વાત એવી ફેલાવવામાં આવી કે આ કિલ્લામાં ભૂત છે આ કિલ્લામાં ભૂત છે આ કિલ્લામાં ભૂત છે અને અમે ત્યાં લગભગ દોઢ મહિનો ઇન્વેસ્ટિગેશન કરતાં જાણવા મળ્યું કે તેમાં જે સિક્યોરિટી પર્સન હતા ત્યાં પંદર વીસ જણનો સિક્યોરિટી સ્ટાફ હતો અને સ્ટાફમાંથી જ કોઈક વસ્તુ આગી પાછી થતી હતી અને બ્લેક માર્કેટમાં અમને એકચ્યુઅલી આના માટે મારે રિવર્સ એન્જિનિયરિંગ કરવું પડેલું અચ્છા કારણ કે અમને ત્યાંથી તો કશું મળ્યું નહીં પણ અમે જે લોબી એન્ટી ક્લેવેજ કરતી હોય એમની સાથે સંપર્ક કરી અને આમની જ કોઈ વસ્તુ અમને ફોટોગ્રાફ આપેલું લિસ્ટ આપેલા કે આટલી વસ્તુ આમાંથી બહારથી વસ્તુઓ જે છે એ મિસ થયેલી છે એમાંથી એક વસ્તુ બજારમાં વેચાવા આવી હતી એટલે અમે ત્યાંથી પકડીને ચાલુ કર્યું તો ત્યાંના સિક્યુરિટી સ્ટાફે જ આમાંથી કંઈક આવું પાછું કર્યું હોય એવા અમને એવિડન્સને મળેલા અને અમે એ લોકોને રાજવી પરિવારને આપેલા અને એ પ્રમાણે સોર્ટ આઉટ થયેલું